તક્ષશિલા શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે 2 દિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે ઉજવણી થઈ હતી. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસથી વાતાવરણને ગુંજાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અંકલેશ્વર સાંસદ વિધાનસભાના ધારાસભ્ય તથા શાળાના સંસ્થાપક સ્વહિતેશભાઈ પટેલના મિત્ર એવા ઈશ્વરસિંહ પટેલ શાળા વિશે વાત કરતા જણાવ્યું હતું કે નાનકડા બીજમાં આજે આ શાળા વટવૃક્ષ બનીને પોતાની સફળતા હાંસલ કરી છે. આવનારા વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા રહેશે એવી શુભેચ્છાઓ છે. રજત જયંતિ નિમિત્તે સમાજમાં વિશેષ મેસેજ પહોંચે અને હેતુસર શાળાના 900થી પણ વધુ બાળકોએ વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો, જેમાં વુમન એમ્પાવરમેન્ટ, ભારતના ખેડૂત, રામાયણ, મહાભારત, સોશિયલ મીડિયા, યોગ શિક્ષા, કરાતે, આદિવાસી ડાંગી નૃત્ય, દેશભક્તિ ગીતો અને રંગબેરંગી બોલિવૂડ ડાન્સ અને પ્રેક્ષકોની શરૂઆતથી લઈ અંત સુધી મનોરંજન સાથે વિશેષ મેસેજ પણ પહોંચાડવામાં આવ્યા હતા અને સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શાળાના આ વિશેષ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ, તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, ટ્રસ્ટી અનિલભાઈ પટેલ, ટ્રસ્ટી જુડીપભાઈ ભટ્ટ, શાળાના શૈક્ષણિક સલાહકાર પ્રભુભાઈ પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, માજી વહીવટદાર રસીલાબેન કુંભાણી, ભૂતપૂર્વ આચાર્ય જસવંતભાઈ પટેલ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના દીપેશ પદસાલા, ભરૂચ અંકલેશ્વર બચપન ગ્રુપના કિરીતભાઈ ભટ્ટ, ગોપાલભાઈ શાહ, મોહિનીબેન ભટ્ટ, મુકેશભાઈ પટેલ સાથે વાલી મિત્રો વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. મારો સાથી મિત્ર સ્વદર્શ વિજેશભાઈએ અને જે સપનો હતું એ સપનું મોટે સાકાર કરવા તો ન રહ્યા, પરંતુ વિમલભાઈ અને ગુમન કાકાએ પણ આ એમનું જે સપનું હતું એને આગળ વધારીને એમની જે ગરીબ અને મધ્યવર્ગના લોકોની ઈચ્છા હતી કે ભાઈ ઓછા ફીએ સાહિત્ય શિક્ષણ મેળવી શકે અને એ શિક્ષણ આપણને સંસ્કાર સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આપણને પ્રગતિશીલ વિદ્યાર્થીની આ સ્થાપના કરવામાં આવી એમાં આપણને મળ્યું. આથી આટલા વર્ષો પહેલાં જે રીતે આ સંસ્થા ચાલુ કરવામાં આવી અને ચાલુ કર્યા પછી પણ જે રીતે ધીરે 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 પાપા બદલી કરતાં કરતાં જે ખૂબ સારું વિધર પણ આવી રહ્યું છે, લગભગ 10મા અને 12માની વાત કરું તો 90%થી પણ વધારે રિઝલ્ટ આ શાળાનું આવ્યું છે અને અનેક દીકરા દીકરીઓ મેં જે વાત કરી કે આ 25-27 વર્ષની અંદર હજારોની સંખ્યામાં અહીંયા દીકરા દીકરીઓ શિક્ષણ લઈને પોતે સરકારી નોકરી હોય, કોઈ મેડિકલની અંદર હોય, આવા અનેક દીકરા દીકરીઓ પણ ભરીને અહીં ગયા છે ત્યારે એમના પણ આશીર્વાદ મિત્રો આપણને મળવાના છે.